કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે ચેપ્ટર નંબર 4 ભાગ 2 નામના મૂળ તત્વો તેમાં આપણે તુલનાત્મક વિશ્લેષણ વિશે સમજી ગયા હતા. એમાં નફા નુકસાન અને પાકા સર્વેનો. હવે આવશે સમાન માપના પત્રકનું વિશ્લેષણ. હવે સમાન માપના પત્રકનું માળખું છે કે જેમાં કઈ રીતે આપણે એની તુલના કરી શકીએ બે વર્ષોની, તેમાં બેમાં નફા નુકસાન પત્રક કે પાકાશ્રયમાં આ બેમાં માહિતી હોય છે. હવે એમાં ટકાવારી શોધવામાં આવે છે બંને કોલમમાં. આપણે તુલનાત્મકમાં શું કરતા, પહેલાં બે કોલમનો તફાવત પછી એને ટકાવારીમાં ફેરવતા. આમાં બે માટે ટકાવારી શોધવાની આવે છે. ટકાવારી શોધવા માટેનું નફા નુકસાનનું સૂત્ર છે, જે તે ખર્ચ અને ઉપજની રકમ ગુણ્યા 100 / ચોખ્ખા વેચાણની રકમ. એટલે ટૂંકમાં એટલું યાદ રાખવાનું કે નફા નુકસાન પત્રક હોય ને એના માટે એ સૂત્ર આવશે કે જે તે રકમ ગુણ્યા 100 / વેચાણ. જે તે રકમ ગુણ્યા 100 / વેચાણ. પાકા સરવૈયા માટે જે તે રકમ ગુણ્યા 100 / સરવાળો. જે તે રકમ ગુણ્યા 100 / સરવાળો. આપણી સાદી રીતે યાદ રાખીએ તો. હવે આપણે અત્યારે સમજશું નફા નુકસાન પત્રકનું સમાન માપનું પત્રક. એનો આપણને નમૂનો આપેલ છે. તારીખ, ખાલી જગ્યા અને ખાલી જગ્યાના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન પત્રકનું સમાન માપનું પત્રક. પહેલી કોલમ વિગત, જે એમાં ફોર્મેટ યાદ રાખ્યું તો એમાં નોંધ નંબર, પછી રકમ છે એ રૂપિયામાં, પાછલા વર્ષના આંકડા રૂપિયામાં, ચાલુ વર્ષના આંકડા એટલે 2016 અને 2017. વેચાણ સાથેની ટકાવારી આ ખાસ ધ્યાનમાં લેવાનું કે નફા નુકસાન પત્રક આપણે બનાવતા હોય ને ત્યારે એ વેચાણ એનું મહત્ત્વમાં હોય, અને જ્યારે પાકું સર્વે બનાવતો હોય ને ત્યારે એનો સરવાળો, કોલમનો સરવાળો એના માટે મહત્ત્વનું. તમારા વેચાણ સાથેની ટકાવારી પાછલા વર્ષની એટલે 2016ની ટકાવારી, ચાલુ વર્ષની એટલે 2017ની ટકાવારી, આ બધું રકમમાં આપે એ મુજબ લેવાનું. આ આપણને ખ્યાલ છે. આવકવેરા પહેલાં નફો આવકવેરો આપે અને આવકવેરા પછીનો નફો. ફોર્મેટ વિગત, નોંધ નંબર, પાછલા વર્ષની રકમ, ચાલુ વર્ષની રકમ, પાછલા વર્ષની ટકાવારી, ચાલુ વર્ષની ટકાવારી, શેના આધારે, તો વેચાણ આધારે. હવે એક આપણે દાખલો જોઈ લઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11, નીચે આપેલા બે વર્ષના નફા નુકસાનના પત્રકો પરથી નફા નુકસાનના સમાન માપના પત્રકમાં તૈયાર કરો. આપણને આપેલ છે વિગત, નોંધ નંબર, 2017 અને 2016ની રકમ. બરાબર, આપણને આ રીતે નફા નુકસાન પત્રક તૈયાર કરીને આપ્યું છે. આપણે સમાન માપના પત્રકમાં ફેરવવાનું છે. આ સારું કહેવાય કે આમાં આખું રેડી જ આપ્યું. જો સરવાળો અને આવકો ને ખર્ચનો સરવાળો અને આવકવેરા બધું ઘણી વખત ન આપે તો આપણે એ ફોર્મેટ બનાવવું પડે. હવે સમાન માપનું પત્રક બનાવી હેડંગ લખીને વિગત નંબર 31/3/2016. જો અહીંયા 2017 પહેલાં છે ને પછી 16 છે, આપણે પહેલાં 2016 લખવાનું પછી 2017 લખવાનું. હેડિંગ લખવાનું વેચાણ સાથેની ટકાવારી. આપણે એને વેચાણ સાથે સરખાવી છે એટલે વેચાણ સાથેની ટકાવારી, 2016ની ટકાવારી અને 2017ની ટકાવારી. હવે કઈ રીતે કરવાનું કે તમે જ્યારે રકમમાંથી આમાં લખો છો ને ત્યારે તમારે આટલું લખાઈ જશે. આ એક કોલમ, આ બીજી, ત્રીજી ને ચોથી, આ ચાર કોલમ તમને રકમમાંથી મળશે. આ બે કોલમ ત્યારે ખાલી હશે તમે જ્યારે દાખલો ગણતા હશો ને ત્યારે. તો આમાં કઈ રીતે ગણતરી કરવાની કે વેચાણની સામે 100% લખી નાખવાના. વેચાણની સામે 100% લખવાના. હવે વર્ષ 2016 માટે સૂત્ર યાદ કરો, જે તે રકમ ગુણ્યા 100 / વેચાણ. હવે જે તે રકમ હું આને ધ્યાનમાં લઉં, જે તે રકમ 240,000 ગુણ્યા 100 / વેચાણ. વેચાણ કેટલું છે? 40,00,000. એટલે આ આખી કોલમના છેદમાં 40,00,000 આવશે 2016 માટે. આની ગણતરી કરો કેલ્ક્યુલેટરમાં એટલે તમારે આવશે 6%. એટલે અહીંયા લખ્યું 6%, સમજાણું. હવે એ જ રીતે અહીંયા જે તે રકમ 42,40,000 ગુણ્યા 100 / 40,00,000, 106. બરાબર, અને આને ટકાવારીમાં ન ફેરવો, ડાયરેક્ટ આને ટોટલ લખો તોય ચાલે. સમાન માપના પત્રકમાં સરવાળો લખી શકાય ડાયરેક્ટ, જ્યારે આપણે તુલનાત્મકમાં શું કરતા એને ફેરવતા ટકાવારીમાં ફરજિયાત. બરાબર, આમાં લખી શકાય છે. હવે એ જ રીતે આમાં 20,80,000 ગુણ્યા 100 / 40,00,000, 52. 1,60,000 ગુણ્યા 100 / 40,00,000, 4. 1,20,000 ગુણ્યા 100 / 40,00,000, 3. 6,00,000 ગુણ્યા 100 / 40,00,000, 15. 4,80,000 ગુણ્યા 100 / 40,00,000, 12. 4,00,000 ગુણ્યા 100 / 40,00,000, 10. 38,40,000 ગુણ્યા 100 / 40,00,000, 96. આ આપણને વેચાણ પહેલાં નફો નહીં અહીંયા આપ્યો છે. જો ના આપે તો આપણે શું કરવાનું,
આવકોમાંથી ખર્ચા બાદ કરો એટલે વેચાણ પહેલાંનો નફો મળે, આવકવેરા પહેલાંનો નફો મળે, બરાબર. એને ગુણ્યા 100 છેદમાં 40 લાખ, 10, પછી આવકવેરો આપે 30%, તો 30% કરવાનો. આમાં આખું રેડીમેડ જ આપ્યું છે એટલે આમાં લખવાનું જ છે. 1,20,000 ગુણ્યા 100 છેદમાં 40 લાખ, 2,80,000 ગુણ્યા 100 છેદમાં 40 લાખ, આવી ગઈ ટકાવારી. એ જ રીતે 2017ની, 2017 માટે અહીંયા 100 લખી નાખવાના વેચાણની સામે. આ કઈ રીતે મેળવવાનું? તો કે ભાઈ 4,80,000 ગુણ્યા 100 છેદમાં 48 લાખ, એટલે આવશે 10%. એટલે આ બધાના છેદમાં 48 લાખ આવશે, આ બધાના છેદમાં 40 લાખ આવ્યા. એ રીતે સમજાણું? એટલે આ કોલમ બનશે. એટલે આ થઈ વેચાણ સાથેની ટકાવારી. આ થશે સમાન માપના પત્રકો, બરાબર છે, કે આપણે બે વર્ષને વેચાણ સાથે સરખાવી છે. હવે આપણે આમાં એક લઈએ ધ્યાનમાં, કે જો તમને રકમમાં પાકું સરવૈયું આપે અને સમાન માપના પત્રકો શોધવાનું કે તો કઈ રીતે? તો પાકા સરવૈયા માટે, પાકું સરવૈયું આપે તો કઈ રીતે, તમને જો આ રીતે સૂચના આપશે. સૌરાષ્ટ્ર કંપની લિમિટેડના 2 વર્ષના પાકા સરવૈયાના નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે. સમાન માપનું પત્રક તૈયાર કરો. વિગત નોંધ નંબર 2017-2016. દાખલામાં કેમ બનાવશું? વિગત નોંધ નંબર 2016 અને 2017, એની રકમ લખશું. પહેલાં 2016ની રકમ, પછી 2017ની રકમ. આખું ફોર્મેટ આ જોઈને બેસે બેઠું અહીંયા બનાવી લેવાનું. હવે આ બે કોલમ જે છે, ટકાવારી, પાકા સરવૈયાના સરવાળા સાથેની ટકાવારી, એ કોલમ ખાલી રાખવાની. નફા નુકસાનમાં વેચાણ સાથેની ટકાવારી બને છે અને પાકા સરવૈયામાં સરવાળા સાથેની ટકાવારી બને છે. છે એ જ રીત, ખાલી પાકા સરવૈયાને ધ્યાનમાં લઈને આપણે ટકાવારી બનાવવાની છે. હવે કઈ રીતે? પહેલાં આ બે કોલમ અહીંયા બેઠી બેઠી લખી નાખી. હવે જો પાકા સરવૈયા માટેનું સૂત્ર હતું, જે તે રકમ ટકાવારી બરાબર જે તે રકમ ગુણ્યા 100 છેદમાં સરવાળો, જે તે રકમ ગુણ્યા 100 છેદમાં સરવાળો. નફા નુકસાનમાં જે તે રકમ ગુણ્યા 100 છેદમાં વેચાણ, જે તે રકમ ગુણ્યા 100 છેદમાં સરવાળો. હવે જો હું 2016 માટે કરું, જે તે રકમ 2016ની 25 લાખ ગુણ્યા 100 છેદમાં સરવાળો, એટલે આ કોલમનો ટોટલ જોવાનો કેટલો છે? 60 લાખ, એટલે એવા 41.67%. અહીંયા કાંઈ નથી તો ડેશ સેમ. અહીંયા 6 લાખ ગુણ્યા 100 છેદમાં 60 લાખ, 10, 6 લાખ ગુણ્યા 100 છેદમાં 60 લાખ, 10%, 15 લાખ ગુણ્યા 100 છેદમાં 60 લાખ, 25%, 2 લાખ ગુણ્યા 100 છેદમાં 60 લાખ, 3.33, 6 લાખ ગુણ્યા 100 છેદમાં 60 લાખ, 10%. અહીંયા છેદ, અહીંયા ટોટલ છે ને આ બધાનો 100 થઈ જવો જોઈએ. અહીંયા ટોટલ 100 થઈ જવો જોઈએ, સમજાણું, બરાબર. એટલે 60 લાખ આવશે આમાં છેદમાં. એ જ રીતે આમાં આના છેદમાં શું આવશે? 75 લાખ, કે 25 લાખ ગુણ્યા 100 છેદમાં 75 લાખ, 15 લાખ ગુણ્યા 100 છેદમાં 75 લાખ, 8 લાખ ગુણ્યા 100 છેદમાં 75 લાખ, 4,50,000 ગુણ્યા 100 છેદમાં 75 લાખ, 15 લાખ ગુણ્યા 100 છેદમાં 75 લાખ. તો આનો ટોટલ એ 100 થઈ જવો જોઈએ. આ હતું જવાબદારીનું. હવે એ જ રીતે આપણે મિલકતોનો બનાવીએ તો એમાં પણ એ જ રીતે 20 લાખ ગુણ્યા 100 છેદમાં 60 લાખ, બધાના છેદમાં 60 લાખ, અહીંયા બધાના છેદમાં 75 લાખ, અને આનો ટોટલ એ 100 થઈ જવો જોઈએ, બરાબર. આ થશે પાકા સરવૈયા પરથી સમાન માપનું પત્રક, કે 20 લાખ ગુણ્યા 100 છેદમાં 60 લાખ, 15 લાખ ગુણ્યા 100 છેદમાં 60 લાખ, 3,40,000 ગુણ્યા 100 છેદમાં 60 લાખ. 2017માં પણ એ જ રીતે, એટલે આ પ્રમાણે આમાં કઈ રીતે ધ્યાનમાં લેવાનું કે આનો સરવાળો છે એ 100 થઈ જવો જોઈએ. એટલે આ રીતે અહીં આપણે અહીંયા સમાન માપના પત્રકની રીત પૂરી થાય છે. હવે એમાં ખૂટતી વિગત હોય તો કઈ રીતે કરવાનું એ આપણે નેક્સ્ટમાં સમજીશું. એના સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ જે આપેલ છે સ્વાધ્યાયના એ ગણી લેશો.